કચ્છમાં છેલ્લા 4 વર્ષથી અનિયમિત વરસાદને કારણે અછતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગત વર્ષે પણ અનિયમિત વરસાદને કારણે નાની સિંચાઈના 183 ડેમોમાં ઓછું પાણી આવ્યું હતું, તો આ વર્ષે પણ કચ્છમાં અછતની પરિસ્થિતિને પગલે નાની સિંચાઈના ડેમો ખાલીખમ જોવા મળી રહ્યા છે। રાપરનો નીલપર ડેમ, માધાપર, લેર અને વિજયસાગર ડેમમાં માત્ર 1% જેટલું જ પાણી બચ્યું છે, જ્યારે અન્ય ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે। ચાલુ વર્ષે પણ ચોમાસું અડધું વીતી ગયું છે, છતાં પણ વરસાદની અનિયમિતતાને કારણે આગામી દિવસોમાં કપરી પરિસ્થિતિ નિર્માણ થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે। જો હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાશે। આ વર્ષે કચ્છમાં અત્યાર સુધીમાં નહિવત વરસાદ થયો છે। અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં કચ્છમાં 1,00,000 હેક્ટરમાં વાવેતર કરાયું છે, ત્યારે હવે જો વરસાદ ખેંચાશે તો ખેડૂતોની મુશ્કેલી વધશે। તો બીજી તરફ કચ્છના નાની સિંચાઈના તમામ ડેમો ખાલી થઈ જતા પીવાના પાણીની પણ મોટી સમસ્યા સર્જાઈ શકે છે। કચ્છની અંદર કુલ 170 નાની સિંચાઈ યોજનાના ડેમ છે, એમાં લગભગ ટોટલ આખા કચ્છનું ગણીએ તો 1% જેટલું પાણી હશે। હવે સામાન્ય વરસાદ પડ્યો લખપત તાલુકામાં, એમાં એક જુણાચાઈની અંદર સામાન્ય 150 સુરેજની અંદર પાણી આવ્યું, બાકી જૂનું પાણી હોય એવા 2-3 તળાવો છે, એક આડેસર અને એક સામખિયારી। લેર નાની સિંચાઈ યોજનામાં થોડું પાણી છે અને થોડું પાણી માધાપર ડેમમાં છે, બાકીના બધા ડેમોમાં પાણી છે નહીં અત્યારે। ખેડૂતોને સિંચાઈમાં પ્રોબ્લેમ થાય પણ આશા રાખીએ કે વરસાદ પડશે, સિંચાઈ તો પાણી નહીં આવશે તો જ સિંચાઈ થશે, બાકી સિંચાઈ થવાની શક્યતાઓ મોટા ડેમોમાંથી ભરાય તો થઈ શકે। આ સિઝન લંબાતી જાય છે એટલે સિઝન થોડી સ્કીપ થતી એવું લાગે છે, એટલે કદાચ હવે વરસાદ આવશે તો ખરો આશા રાખીએ। ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકો માટે દર વર્ષે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ ગરીબ કલ્યાણ મેળાની આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં કચ્છ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલની અધ્યક્ષતામાં વિવિધ શાખાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગરીબ લોકોની ડેટા એન્ટ્રીની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાકીદ કરાઈ હતી। ઉપરાંત આ વર્ષે ગરીબ કલ્યાણ મેળાનું સ્વરૂપ બદલવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। અગાઉ જે લાભાર્થીઓ ગરીબ કલ્યાણ મેળામાંથી સહાય મેળવી હોય અને તેમના જીવન ધોરણમાં સુધાર થયો હોય તેવા પરિવારોની સક્સેસ સ્ટોરી ગરીબ કલ્યાણ મેળામાં રજૂ કરવામાં આવશે। ઉપરાંત ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓ પોતાની સક્સેસ સ્ટોરીનું વર્ણન પણ કરશે, તેમજ તંત્ર દ્વારા જિલ્લામાં 50 જેટલા લાભાર્થીઓની બુકલેટ તૈયાર કરીને ગરીબ કલ્યાણ મેળામાં અન્ય લાભાર્થીઓને એનાયત કરવામાં આવશે। આગામી સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા માટે કચ્છનું વહીવટીતંત્ર સજ્જ થઈ રહ્યું છે। સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી। દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંત કક્ષાએ ગરીબ મેળાનું આયોજન કરવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું। આ વખતે થોડો ગરીબ કલ્યાણ મેળો અલગ એટલો રહેશે કે જે સક્સેસ સ્ટોરીવાળા એટલે કે જૂના સમયમાં લાભાર્થીઓએ લાભ લીધો હોય અને પોતાના જીવનધોરણમાં બદલાવ આવ્યો હોય અને એના કારણે એનું જીવનધોરણ ઊંચું આવ્યું હોય એવા લાભાર્થીઓની એક બુકલેટ બહાર પાડવાની છે, અને આ લાભાર્થીઓ લગભગ 50-60ની સંખ્યામાં દરેક ગરીબ કલ્યાણ મેળામાં એને ત્યાં સ્ટેજ બાજુ મેઇન સ્ટેજની બાજુમાં એક સ્ટેજ બનાવીને એને બેસાડવામાં આવશે અને એના જે કંઈ લાભ લીધા હોય એનું અમુક લોકોને એનું વર્ણન પણ કરશે। સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદી સંસ્થાનના આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી આજે ભુજના સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવ્યા હતા। સવારે 10-1 વાગ્યાના અરસામાં રાકેશ પ્રસાદજી મહારાજ સાથે અન્ય સાધુ સંતો ભુજના સ્વામિનારાયણ નૂતન મંદિરે પહોંચ્યા હતા। ભુજ ખાતે વડતાલ ગાદી સંસ્થાનમાંથી આવેલા સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાકેશ પ્રસાદજી મહારાજે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન નરનારાયણ દેવ તેમજ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા। ત્યારબાદ તેમની ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વડતાલ ગાદી સંસ્થાનના રાકેશ પ્રસાદજી મહારાજે ધર્મસભામાં હરિભક્તોને સંબોધન કર્યું હતું। દર્શક સંતોને એવી લાગણી કે મારા શ્રી આ ઉપક્રમે આપણે ત્યાં જઈએ અને તમામ ધામના દર્શન કરીએ, શ્રી નારાયણ દેવના દર્શન કરીએ એના માટે આવ્યા હતા, અને ખાસ કરીને ભુજના જે ભક્તો છે એ બહુ ખમીરવંતા ભક્તો છે। ભુજની જે ભૂમિ છે એ બહુ ખમીરવાન ભૂમિ છે। ભુજની ભૂમિના લોકોએ હંમેશા કોઈ પણ સંકટ આવ્યું હોય એનો બહુ નિડરતાપૂર્વક સામનો કર્યો છે, પછી ધરતીકંપ હોય કે કોઈ પણ બનાવ હોય ભુજના લોકોએ એકબીજાની સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે। તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર। ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર અને આજ માધ્યમ દ્વારા। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।